જામગંડોળા ખાતે છેલ્લા 9 માસથી પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મહિલાઓએ આંદોલન પર ઉતરી આવ્યા છે. જામગંડોળા ખાતે પ્રાથમિક સુવિધાઓને લઈને મહિલાઓ આંદોલનના માર્ગે નીકળી પડી છે. જામકંડોળાની મહિલાઓનું આંદોલન વેગવંતુ બન્યું છે. છેલ્લા 9 માસથી પ્રાથમિક સુવિધાઓના મુદ્દે મહિલાઓ રણચંડી બની છે. 3 દિવસના પ્રતિક ઉપવાસ કર્યા છતાં પણ તંત્ર હજી પણ મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે આજે આંદોલનને વેગવંતુ કરવા 6 મહિલા આવરણાંત ઉપવાસ પર ઉતરી છે અને અંજલિ શેરીની મહિલાઓ લડી લેવાના મૂળમાં હોય આ આંદોલન વેગવંતુ બન્યું છે. અમો પશુ દવાખાના પાછળ જામકંડોળામાં અંજલિ શેરીની વિસ્તારની બહેનો છે. છેલ્લા 3 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા છીએ. પ્રતિક ઉપવાસ ઉપર અમારા 3 દિવસના જે અમે અલ્ટિમેટમ આપી છે, અમારા 3 દિવસના પ્રતિક ઉપવાસ પૂર્ણ થઈ ગયેલા છે. છતાં તંત્રની આંખો ખુલી નથી. જે સૂતું છે એ સૂતેલું છે અને અમે અમારા પ્રતિક ઉપવાસથી અમે આંસર ઉપર અમે 6 મહિલાઓ છીએ. હું પોતે, પછી મનીષા ભાભી, ભાવિષા ભાભી, મુક્તામાં નિર્મળાબેન અને ધારાબેન, અમે આટલી 6 મહિલાઓ છીએ આંસર ઉપર બેઠેલા છીએ. અને જ્યાં સુધી આ આંધળું બેરું તંત્ર પોતાની આંખો નહીં ખોલે ત્યાં સુધી અમારા આંસર ચાલુ રહેશે અને એક દિવસ એમની આંખો ખોલીને જ રહેશે. અલ્પેશ ત્રિવેદી સાથે અતુલભાઈ લશ્કરીનો રિપોર્ટ, જામકંડોળા.